નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. નર્મદા ડેમની પાસે બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે ત્યાં અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવવાના હોવાથી નર્મદા ડેમના તળાવ નંબર 3 અને 4 કિનારે કાયમી નર્મદા ટેન્ટ સિટી ઉભું કરવામાં આવ્યું છે. આ ટેન્ટમાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં 4 ચાંદ લગાવે છે ત્યાં તૈયાર કરાયેલું વેલી ઓફ ફ્લાવર. આ વેલી ઓફ ફ્લાવરમાં આશરે 115 જાતિના 23.33 લાખ ફૂલોનો ઉછેર કરાયો છે. સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ સરદારની પ્રતિમા સાથે સેલ્ફી કે ફોટો લેવા માટે અલગ સેલ્ફી ઝોન ઉભો કરાયો છે. ૩૧ ઓક્ટોબર 2018 નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે, કારણ કે આ જ દિવસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ જોયું, જે સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે આવો જોઈએ સરદારની આ લોખંડી ગાથા અતથી ઇતિ સુધી. એક લોખંડી સ્વપ્ન, લોહ પુરુષની ઊંચી પ્રતિમાનું. માત્ર 48 મહિનાના સમયમાં તૈયાર થયું સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતના સરદાર અનોખી રીતે બન્યા અસરદાર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોખંડી પુરુષ માટે એક સ્વપ્ન જોયું તે સાકાર થયું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 48 મહિના જેટલા ટૂંકા ગાળામાં તૈયાર થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો વિચાર વર્ષ 2012માં આવ્યો હતો, જેના માટે નર્મદા જિલ્લાને પસંદ કરાયો અને નર્મદા બંધથી 3 કિલોમીટરના અંતરે આવેલ સાધુ બેટ પર પ્રતિમા બનાવવાનું નક્કી કરાયું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. સરદાર દુનિયાના આખા ફલક ઉપર લોકો સરદારને જાણે. સરદાર ન હોત તો કદાચ ભારતનો નકશો પણ જુદો હોત. એને આખું ભારતને એક કર્યું છે, એટલે શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત આપણું સ્લોગન આપણે મૂક્યું છે. અને સરદાર જે વર્ષોથી એને કોંગ્રેસે હાસ્યામાં ધકેલા હતા, એ સરદાર આજે દુનિયાની ફલક ઉપર આવી ગયા છે, ત્યારે સરદારને આથી મોટી શ્રદ્ધાંજલિ બીજી હોય જ ન શકે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આજે સાધુ બેટ પર અખંડ ઊભી છે, ત્યારે આ કામ શરૂ થયાથી પૂરું થવા સુધીની ગાથા જાણવી પણ એટલી જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું સ્વપ્ન વર્ષ 2012માં જોયું હતું, જે બાદ 31 ઓક્ટોબર 2013માં સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવવાના કામનો નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરાયો. જે સાધુ ટેકરી પર પ્રતિમા બનાવવાની હતી તે જગ્યાની જમીન ચકાસણી માટે અમેરિકાથી ખાસ એન્જિનિયરની ટીમને બોલાવવામાં આવી હતી. જે ટીમ જમીનના સેમ્પલ લઈ ચકાસણી કર્યા બાદ પ્રતિમા બનાવવાના કામને લીલી ઝંડી બતાવતા અંતે 31 ડિસેમ્બર 2014ના રોજ પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સરદારની પ્રતિમા બનાવવાના કામને લીલી ઝંડી મળ્યા બાદ પ્રતિમા બનાવવાનું કામ સ્વદેશી કંપની એલએનટીને સોંપાયું હતું, જેમાં પ્રતિમા બનાવનાર ટીમની પહેલી મુશ્કેલી એ હતી કે 35 મીટરની હિલ સુધી કઈ રીતે પહોંચવું. પરંતુ ટેકરી સુધી પહોંચવા માટે 15 મીટરનો રસ્તો કાપીને બેઝ તૈયાર કરી દેવાયો હતો. ત્યારે ટેકરી સુધી પહોંચવાનો રસ્તો બની ગયા બાદ સમગ્ર ટીમ દ્વારા રાત દિવસ કામ શરૂ કરી દેવાયું અને 48 મહિના જેટલા ટૂંકા ગાળામાં પ્રતિમાને આખરી ઓપ આપી દેવાયો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા બનાવવા માટે લાખો મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરાયો છે, જેમાં અંદાજે 18,500 મેટ્રિક ટન રીઇન્ફોર્સ સ્ટીલ, 6,000 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ, 2,000 મેટ્રિક ટન કાંસાના જથ્થાનો ઉપયોગ કરાયો છે.
તો 1,80,000 ઘનમીટર કોન્ક્રીટનો જથ્થો અને 70,000 મેટ્રિક ટન સિમેન્ટના જથ્થાનો ઉપયોગ થયો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ જેની ઊંચાઈ વધારે છે એવી સરદાર સાહેબની આ પ્રતિમા તૈયાર છે, ત્યારે હવે નર્મદા જિલ્લામાં દેશના પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ આવે તો નવાઈ નહીં. સંવાદદાતા જયેશ દોશી સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. દેશ અને દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેના માટે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ પણ કરાઈ છે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત વિદેશી મહેમાનો પણ આવવાના છે, ત્યારે વિદેશી મહેમાનો માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નર્મદામાં સરદાર સાહેબની પ્રતિમા બન્યા બાદ ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા કોલોનીની મુલાકાતે આવશે, પરંતુ નર્મદામાં 3 સ્ટાર કે 5 સ્ટાર જેવી રહેવા માટે કોઈ સારી હોટેલ નથી, ત્યારે સરકાર દ્વારા અહીં 57 VVIP રૂમોનું એક શ્રેષ્ઠ ભારત ભવનનું નિર્માણ કરાયું છે. સાથે જ નર્મદા ડેમના તળાવ નંબર 3 અને 4ના કિનારે કાયમી નર્મદા ટેન્ટ સિટી પણ ઉભું કરાયું છે, જેમાં કુલ મળી 250 ટેન્ટ ઉભા કરાયા છે, જેમાં રહેવા ઉપરાંત ભોજન પાણી સહિતની સુવિધા ઉભી કરાઈ છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી માટે ખાસ આધુનિક સુવિધાથી સજ્જ રજવાડી ટેન્ટ ઉભા કરાયા છે. અમારે જો મેન જિનકે જિન્હોને કોન્સેપ્ચ્યુલાઇઝ ક્યા જિન્હોને ઇસે પૂરા કરવાયા ઓર જો સતત ઇસકે લિયે લગે રહેતે થે માનીય પ્રધાનમંત્રી શ્રી ઇસકે મેન ઇસમે રહેંગે ઓર ઉસકે બાદ ગુજરાત કે હમારે માનીય મુખ્યમંત્રી શ્રી જિન્હોને જિનકી પ્રેરણા સે યે કામ પૂરા હો સકા હે વો તો રહેંગે હી ઓર હમારે ગુજરાત કે બડે લીડર્સ રહેંગે ઓર હમ આશા રખતે હૈ કે ધીરે ધીરે કરકે સાલ ભર પૂરે સાલ ભર દેશ ઓર વિદેશ ઓર દુનિયા સે ભી લોગ સબ આતે રહેંગે યહાં પે બડે બડે લીડર્સ આતે રહેંગે. અડકમનના માનવીની આ પ્રતિમા બહારથી તો એક ઊંચી પ્રતિમા જ દેખાઈ રહી છે, પરંતુ થોડા સમય પછી આ પ્રતિમાની અંદર એક વિશાળ મોલ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે જ સરદાર સાહેબના જીવન ચરિત્રને ઉજાગર કરતી ફિલ્મ અને લેસર શો સહિત આખી એક ગેલેરી તૈયાર કરાશે. પ્રવાસીઓને વાંચન માટે મોટી લાઇબ્રેરી અને મ્યુઝિયમ પણ પ્રતિમાની અંદર જ બનાવવામાં આવશે, તો પ્રવાસીઓને પ્રતિમાની અંદર જવા માટે એસ્કેલેટર અને લિફ્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવશે. નર્મદામાં સરદાર સાહેબની પ્રતિમા બન્યા બાદ દરરોજના અંદાજે 15,000 પ્રવાસીઓ મુલાકાત લેશે તેવો અંદાજ છે, ત્યારે પ્રવાસીઓ માટે અહીં અલગ અલગ સેલ્ફી પોઈન્ટ બનાવાયા છે, જ્યાંથી પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે. સાથે જ પ્રવાસીઓ માટે અહીં મ્યુઝિયમ, નૌકા વિહાર સહિત રંગબેરંગી ફૂલોથી સજ્જ વેલી ઓફ ફ્લાવર ગાર્ડન પણ તૈયાર કરાયો છે. 2200 હેક્ટરમાં પથરાયેલા આ ગાર્ડનમાં 12 માસ ફૂલ આપતા વિવિધ છોડ વાવવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતીઓનું આ સ્વપ્ન હતું. સરદાર સાહેબે જે રીતે દેશ માટે કામ કર્યું છે, મને લાગે છે કે આ ફક્ત ટુરિસ્ટ પોઈન્ટ નહીં થાય, અહીંયા આ શિક્ષણનું ધામ પણ બની જવાનું છે. એક મ્યુઝિયમ વેલી, ફ્લાવર વેલી પણ અહીંયા બનશે, અને સાથે સાથે આ સ્ટેચ્યુની નીચે અનેક ડિપાર્ટમેન્ટના શિક્ષણ, વિદ્યાર્થીઓને શિક્ષણ મળે, સમાજ શિક્ષિત થાય એને માટેના પણ પ્રયાસો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. નર્મદામાં સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણથી હજારો પ્રવાસીઓ કેવડિયા કોલોનીની મુલાકાત લેવાના છે, ત્યારે પ્રવાસીઓની તમામ પ્રકારની માંગને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવાઈ છે. સંવાદદાતા જયેશ દોશી સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો દેશ અને દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવરની સામે જ 3,000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનું નિર્માણ થયું છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે લોકાર્પણ કરશે. જોકે આ વિકાસની બીજી બાજુ કદાચ તમે નહીં જાણતા હોવ તો ડભોઈ, રાજપાડી અને રાજપીપળાથી લઈ અને કેવડિયા કોલોનીને જોડવા માટે રસ્તા બનાવવા માટે પણ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી બાજુ રસ્તાઓને પહોળા કરવા માટે પણ હજારોની સંખ્યામાં
વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. આમ જ્યાં જુઓ ત્યાં તમામ વિકાસની વાતો સામે આવી છે. આપને જણાવી દઈએ, વડાપ્રધાન મોદીના સ્વપ્ન ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનું 31 ઓક્ટોબરે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટને પૂર્ણ કરતા પહેલા આસપાસના વિસ્તારને કેવડિયા સાથે જોડવા માટે 500 કરોડ રૂપિયાના ખર્ચે 95 કિલોમીટરના રસ્તાનું કામ કરવામાં આવ્યું. ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે પ્રવાસીઓને. જે પ્રકારે અમે તમને બતાવી રહ્યા છે કે એક ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ રોકાઈ શકશે અને પ્રવાસીઓને જે પ્રાથમિક સુવિધાઓ જોઈતી હશે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કિંજલ મિશ્રા, તેઓ સાથે વાત કરીએ. કિંજલ, આપ અત્યારે એ સ્થળ પર છો જે સ્થળ પર થોડા જ કલાકો બાકી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના. હવે જ્યારે 31મી તારીખ નજીક આવી રહી છે, થોડા કલાકો બાદ આ આખો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થવાનો છે, ત્યારે જાણીએ કે તેના 2 દિવસ પૂર્વે આજે કેવા પ્રકારની તૈયારીઓ છે, કેવું કેવી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, છેલ્લી ઘડીની શું ત્યાં પ્લાનિંગ છે? સંજીવની, નર્મદા માટે, દેશ અને ગુજરાત માટે તો સ્વાભાવિક રીતે ગૌરવની વાત હોઈ શકે, પરંતુ નર્મદા જિલ્લા માટે આ આજનો જે કાર્યક્રમ છે, અથવા તો કહી શકાય કે 31 તારીખે જે કાર્યક્રમ છે તેની આજની જે તૈયારીઓ છે જે આવતીકાલે પણ થવાની છે તે કોઈ પોતાના ઘરના પ્રસંગ કરતાં ઓછી નથી. સરદાર પટેલની જે પ્રતિમા છે, બિલકુલ આપ મારી પાછળ જોઈ શકશો, 182 ફીટના સરદાર પટેલ કે જે તમે નર્મદાના કોઈ પણ ખૂણે ઊભા હો ત્યાંથી આ પ્રતિમા દેખાતી હોય છે. આ સવારથી 24 કલાકની ટીમ દ્વારા અનેક જગ્યાઓ ઉપર ફરવામાં આવ્યા, તમામ જગ્યાઓ પરથી આ પ્રતિમા સીધી દેખાતી હોય છે અને આનું લોકાર્પણ જ્યારે 31 તારીખે થવાનું છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે રીતે તૈયારીઓ થઈ રહી છે તેની અંદર જે લેઝર શો છે તે પણ મૂકવામાં આવ્યો છે. એક ખાસ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી છે કે જ્યારે લોકાર્પણ કરવામાં આવશે તે લોકાર્પણ દરમિયાન આખા દેશમાંથી કેવી રીતે ખેડૂતો આવ્યા અને તે ખેડૂતો દ્વારા કેવી રીતે લોખંડ આપવામાં આવ્યું, જે કોન્સેપ્ટ હતું કે દેશભરમાંથી લોખંડ ઉઘરાવવું, ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવવું, કેમ કે ક્યાંક ને ક્યાંક સરદાર પોતાના છે તેવી લાગણી થાય, તો તેને આખા કોન્સેપ્ટ ઉપર 2 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે, તે પણ બતાવવામાં આવશે. તેની સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ સંસ્કૃતિઓના અહીંયા જે કહી શકાય કે લોકનૃત્ય થશે તેની પણ જે તૈયારીઓ છે. આજે સરદાર પટેલના સ્ટેચ્યુના કહી શકાય કે જે પગ છે, પગની નીચેની બાજુ જે તૈયારીઓ છે, અલગ અલગ જે ડાન્સ છે, અલગ અલગ જે ફોક નૃત્ય છે તેના પરફોર્મન્સની તૈયારીઓ ત્યાં ચાલી રહી છે. તો બીજી તરફ સ્ટેજ ઉપર પણ તૈયારીઓ ચાલી રહી છે કે ક્યાં જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે કાર્યક્રમની રૂપરેખા શું હશે, શરૂઆત શું થશે, કયા 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 ડિગ્નિટીઝને બોલાવવામાં આવશે, કોણ વક્તવ્ય આપશે અને આખરે વડાપ્રધાનની પોતાની જે વાત મૂકશે. એની સાથે જ વાત કરવામાં આવે તો 10,000 જેટલા જે મહાનુભાવો છે તે આ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે, તો તેમની બેસવાની વ્યવસ્થાથી માંડીને સૌથી મહત્વની જે વાત છે પોલીસ સિક્યુરિટીની, તો 3,500 થી 4,000 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે, જે આ ડોમથી માંડી અને જે પ્રતિમા સ્થળ છે પ્રતિમા સ્થળથી માંડીને સમગ્ર નર્મદાની આસપાસના વિસ્તારોની અંદર કોઈ પણ રહેશે અને કોઈ પણ પ્રકારની સુરક્ષાની અંદર કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તેની તકેદારી રાખવાનું જે કામ છે તે કહી શકાય કે આ પોલીસ કર્મચારીઓનું રહેવાનું છે. એટલે તંત્ર પણ ખડે પગ તૈયાર છે અને તમામ જે તૈયારીઓ છે તમામ તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. બિલકુલ કિંજલ, વર્લ્ડની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની આ પ્રતિમા છે. ત્યારે એક ખાસિયત એ પણ છે કે સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ છે તેના હૃદય પાસે એક જાળી લગાવવામાં આવી છે અને આ જાળીમાંથી પ્રવાસીઓ જે લોકો ત્યાં ફરવા માટે ગયા હશે, જે લોકો આ આખો માહોલ જોવા માટે ગયા હશે તે નજારો જોઈ શકશે આસપાસનો. પ્રતિમાની અંદર બીજી એવી કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પ્રવાસીઓ માટે? બિલકુલ, આ જે પ્રતિમા છે આ પ્રતિમા આપને બતાવવા
પ્રયત્ન કરીએ. આજે પ્રતિમા છે અંદર બે એક્સેલેટર લગાવવામાં આવ્યા છે કે જ્યાં તમે સરદાર પટેલના જ્યાં પગ દેખાયા છે ત્યાંથી જે એક્સેલેટર છે તેની શરૂઆત થશે. તે સીધા તેમનું જે હૃદય છે તેમની છાતી હૃદય સુધી આ જે એક્સેલેટર છે ત્યાં સુધી લોકો જઈ શકશે. અને આ જે પ્રતિમાની આ જે ખાસ વિશેષતા છે કે જ્યારે સરદાર પટેલની ના છાતી સુધી જ્યારે જે ત્યાં ખાસ એક ગેલેરી બનાવવામાં આવી છે કે જ્યાંથી સમગ્ર જે નર્મદા છે સમગ્ર નર્મદા અને નિહાળી શકાશે, સમગ્ર જે નદી છે તે નદીને નિહાળી શકાશે અને તેની આસપાસ જે સરદાર સરોવર ડેમ છે તેને નિહાળી શકાશે. અને આ પ્રકારની સૌથી જે મહત્વની વાત છે કે અત્યાર સુધી આ સૌથી મોટી ન માત્ર દેશની પરંતુ દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે અને જ્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે સ્વાભાવિક રીતે રાજકીય રંગ પણ લાગી રહ્યા છે, તર્કવિતર્કો પણ થઈ રહ્યા છે. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે સરદાર પટેલને ની આ જે પ્રતિમા છે તે સૌથી ઊંચી પ્રતિમા છે અને તેનાથી ક્યાંક ને ક્યાંક સન્માનની જે લાગણી છે તે સૌનામાં દેખાઈ રહી છે. બિલકુલ માહિતી માટે કિંજલ આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું દેશ અને દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. છેલ્લી ઘડીની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. બસ કલાકો અમુક જ કલાકો બાકી છે આ લોકાર્પણને આરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં આવશે, ઉપસ્થિત રહેશે. રાજકીય નેતાઓ સહિત વિદેશી મહેમાનો પણ જોડાશે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ એક બ્રેક માટે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના પડછાયામાં સરદાર પટેલની જે વિચારધારા હતી એને અપનાવવાની જરૂર, પણ એ તો કોઈ અપનાવતું નથી. આપણે કોઈ દિવસ કોઈ માણસ સરદાર વલ્લભભાઈ પટેલ તો બની જ નહીં શકે. સરદારની સૌથી અજાણી વાતો પર એકતાના તીર્થધામથી યુગ પુરુષની કહાની. સરદાર માટે હંમેશા લોકો આટા પાટા પાડતા જોવા મળે છે કે સરદાર અમારા. જે રીતે સરદારને જે રાજનીતિના રૂપમાં પરિપ્રેક્ષમાં ઢાળવામાં આવે છે એના વ્યક્તિત્વ ઉપર લાંછન લગાડવા જેવી વાત છે. તો તમે સ્પષ્ટ જુઓ કે આ પ્રતિમાને પર્યાવરણની મંજૂરી નહીં લીધી. સરદાર પર સંવાદ જુઓ સાંજે 5:57 કલાકે. કિસાન કુળ દીપક તને વંદન હજાર વાર, કિસાન કુળ દીપક તને વંદન હજાર વાર. ગુજરાત ના સરદાર હું, ગુજરાત ના સરદાર. વલ્લભ બની ને આવ્યો તું હિંદ નો શણગાર. ગુજરાત ના સરદાર હું, ગુજરાત ના સરદાર. ગાંધી જ્યારે સેવ્યું સ્વરાજ નું સપનું, તે કામ કર્યું એક કરવાનું કેવું અદનું. રાજાઓને સમજાવ્યા દિગ્ગજ નમાવ્યા. ગુજરાત ના સરદાર હો, ગુજરાત ના સરદાર. વેલકમ બેક. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં અભિવૃદ્ધિત કરશે. વેલી ઓફ ફ્લાવર્સને તૈયાર કરવા માટે 115 જાતિના 23.33 લાખ ફૂલોનો ઉછેર કરાયો છે.
31મીએ વડાપ્રધાનના હસ્તે વેલી ઓફ ફ્લાવર્સનું પણ લોકાર્પણ કરાશે. વેલી ઓફ ફ્લાવર્સમાં 23,33,688 છોડને માવજત અપાઈ રહી છે. નર્મદા જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારના જંગલ ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે. આરએફઓ ચિરાગ માછીએ જણાવ્યું કે 241.2 હેક્ટરમાં વેલી ઓફ ફ્લાવર્સ ફેલાયેલું છે. 70 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફૂલોનું વાવેતર કરાયું છે. વેલીમાં 115 જાતના ફૂલોનું વાવેતર થયેલું છે, જેમાં 73 લોકલ જાતના ફૂલોનું વાવેતર છે. વેલી ઓફ ફ્લાવર માત્ર આ જ વિસ્તારના શ્રમિકો દ્વારા તૈયાર કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાંથી વેલી ઓફ ફ્લાવર્સનો અદભુત નજારો માણી શકાશે. નર્મદામાં સરદાર સાહેબની પ્રતિમા બન્યા બાદ ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા કોલોનીની મુલાકાતે આવશે, ત્યારે મુલાકાતીઓ માટે નર્મદા ડેમના તળાવ નંબર 3 અને 4ના કિનારે કાયમી નર્મદા ટેન્ટ સિટી ઉભું કરાયું છે, જ્યાં કુલ મળી અને 250 જેટલા ટેન્ટ ઉભા કરાયા છે, જેમાં રહેવા ઉપરાંત ભોજન પાણી સહિતની સુવિધા ઉભી કરાય છે. સાથે રજવાડી ટેન્ટમાં એસીની પણ સુવિધા અપાય છે. हमारे जो 190 टेंट्स हैं वो 3 अलग अलग कैटेगरीज में डिवाइडेड हैं. हमारे पास प्रीमियम टेंट्स हैं जो कि मोस्टली आर फॉर बिजनेस पीपल, एंड देन वी हैव अवर डीलक्स टेंट्स जिनमें एयर कंडीशन और हमारी कॉमन एमिनिटीज जो होती हैं उस सभी फैसिलिटीज अवेलेबल हैं. और तीसरे हमारे पास नॉन एसी टेंट्स हैं. प्राइस करीब 10 से 12 हज़ार रुपये हमारा पैकेज प्राइस है, जिसमें हम लोग वडोदरा से पिक करेंगे टूरिस्ट को, एंड देन वी विल रोम देम अराउंड द एरियाज एंड देन विल टेक देम टू राजपिपला टू शो देम प्लेसेस एंड देन विल मेक देम टू सी द स्टैचू एंड देन उनका ट्रिप ओवर हो जाए. પેલા બતાવીએ કે ટેન્ટ કઈ રીતનો છે, થોડુંક એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ટેન્ટ સિટી છે કે જ્યાં 2 લોકો આરામથી રહી શકે છે. તેમની જે સગવડોની જો વાત કરવામાં આવે તો નાની નાની જે સવલતો છે, જ્યારે જૂના જમાનામાં એક સમય લાલટેન હતા, કદાચ બાળકોને હવે આ લાલટેન જોવા મળશે કે નહીં એ થોડીક કહી શકાય કે ઉત્સુકતાની વાત છે. તો એ લાલટેનનો શું કોન્સેપ્ટ છે તેની માટેનો આ, જો કે આમાં લાલટેન છે પરંતુ આ મોડિફાઈડ લાલટેન છે, એટલે એનીમાં જે બલ્બ છે તે બલ્બ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ ટેન્ટમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે ગરમીનું પ્રમાણ રહેતું હોય છે, તો એ ગરમી ન રહે, ઠંડક લાગે તેની માટે જે એસી છે, એન્સેમ્બલ્સ કરેલું આ જે એસી છે તે પણ મૂકવામાં આવ્યું છે. તેની સાથે જે હજી કહી શકાય કે જે વોશરૂમનો એરિયા છે તે પણ એક આખો અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એટલે એક આખું જે ટેન્ટ સિટી માટેના જે લવર્સ છે કે જેમને ટેન્ટમાં રહેવું પસંદ છે, તો તેની માટે આ જગ્યા એક ખૂબ જ કહી શકાય કે સારી જગ્યા હશે. કેમ કે જ્યારે કચ્છમાં જતા હોઈએ છીએ, ડેઝર્ટમાં જતા હોઈએ છીએ, ત્યારે જે ટેન્ટ સિટી છે તે એક મહિના માટે જ હોય છે, પરંતુ આ જે ટેન્ટ સિટી છે તે પરમાનન્ટ છે. આપણે અહીંનો પણ એક નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે 150થી વધુ જે ટેન્ટ છે એક સરાઉન્ડિંગ એરિયામાં તૈયાર કરવામાં આવ્યા છે, એટલે એની જે બ્યુટી છે તે જોવાની સાથે જ બને છે. તેની સાથે જ આસપાસનો જે રીતનો વિસ્તાર છે, વેલી ઓફ ફ્લાવર છે અને જે રીતનું અહીંયા વાતાવરણ છે, એટલે સ્વાભાવિક રીતે કચ્છ બાદ હવે નર્મદાની જે આ સિટી છે, ટેન્ટ સિટી, એ જે પણ પ્રવાસીઓ છે અને તેમાં પણ ખાસ કરીને ટેન્ટ સિટીના જે લવર્સ છે તેમની માટે ખૂબ જ એક નજરાણું ચોક્કસ કહી શકાશે આવનારા દિવસો માટે. 31મી ઓક્ટોબરનો એ દિવસ સમગ્ર દેશ અને ગુજરાત માટે ખાસ બની જવાનો છે. આ દિવસે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે અને એ દિવસે સરદારની પ્રતિમા પર ફૂલોની વર્ષા કરવામાં આવનાર છે, જેનું ગ્રાન્ડ રિહર્સલ નર્મદામાં શરૂ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની ગ્રાન્ડ રિહર્સલ શરૂ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે સરદાર પટેલની પ્રતિમા પર જગુઆર સહિતના અન્ય જે બે પ્લેન છે તેના દ્વારા પુષ્પગુચ્છથી પુષ્પાર્પણ કરવામાં આવશે. તેમને કહી શકાય કે એક ફ્લેગ પણ બનાવવામાં આવશે, જેની સીધા જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતે જ્યારે લોકાર્પણ થશે ત્યારે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ્યારે લોકાર્પણ કરશે ત્યારે આ જ રીતે ફૂલોની વર્ષા કરવામાં આવશે. આ જ રીતે ફૂલો
આકાશથી વર્ષાવવામાં આવશે અને જેની જે તૈયારીઓ છે, જેની જે ગ્રાન્ડ રિહર્સલ છે, તે આપ દ્રશ્યોમાં સીધા જોઈ શકો છો કે કઈ રીતે પ્લેન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે, કઈ રીતે આ પુષ્પવર્ષા બાદ કહી શકાય કે આખો જે ધ્વજ છે ધ્વજ પણ બનાવવામાં આવશે અને તે પણ આખા જે આ આકાશ છે તે આકાશમાં બતાવવામાં આવશે. જે કહી શકાય કે એરપોર્ટની એરફોર્સની જે વિશેષતા છે તે વિશેષતાનું પણ નજરાણું કાર્યક્રમના દિવસે લોકો અહીંયા નિહાળી શકશે. કેમેરામેન જયમીન સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, નર્મદા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ પહેલા અને પછી ફોટોગ્રાફી માટે અલગથી સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાનામાં નાની વાતની તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે કાર્યક્રમ માટે શું તૈયારીઓ ચાલી રહી છે તે જોઈએ. ગણતરીના કલાકો બાદ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે સભા સ્થળ ઉપર રિહર્સલ ચાલી રહી છે. આ રિહર્સલ ન માત્ર કલાકારોની પરંતુ જે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ છે તેમની પણ ચાલી રહી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો મુખ્ય સચિવ જયંત સિંહ સહિતના જે અધિકારીઓ છે તે સભા સ્થળ પર આવી ચૂક્યા છે અને જે એક આખો એક અહીંયા પણ એક નાનકડો સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે કે કાર્યક્રમ પહેલાં અથવા કાર્યક્રમ પછી જે પણ કહી શકાય કે ડિગ્નિટરીઝ આવશે તેમની સાથેની ફોટોગ્રાફી કરવા માટેનો આ સ્ટેજ બનાવવામાં આવ્યો છે. તો આ સ્ટેજ ઉપર કેવી રીતે બેસવું, કેટલી ખુરશીઓ મૂકવી, તેના સુધીનો જે માઇક્રો પ્લાનિંગ છે તે માઇક્રો પ્લાનિંગમાં પણ જે રાજ્યના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. તેની સાથે જ જો વાત કરવામાં આવે તો સભા સ્થળથી લઈ અને સરદારની પ્રતિમા સુધી કોઈપણ પ્રકારની ક્યાંક ચૂક ન રહી જાય, કોઈપણ પ્રકારની ખોટ ન રહી જાય, તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તેની પણ એકદમ ઝીણામાં ઝીણી જે તૈયારીઓ છે તે પણ હાલમાં કરવામાં આવી રહી છે. કેમેરામેન કૌશલ સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, નર્મદા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.